રવાણી જેમ્સના 500-600 કારીગરોને ઘણા વર્ષોથી પગાર વધારો મળ્યો નથી. હીરાના ભાવ વધારા છતાં પણ રવાણીએ હીરા ઘસવાના ભાવ વધારો કર્યો નથી. રૂપિયા 10,000નું કામ કરનાર કારીગરના ખાતામાં 23,000 નાખીને પૈસા પાછા માંગવામાં આવે છે. હીરા મોંઘા હોવા છતાં ભાવ વધારો નથી. પ્રોફેશનલ ટેક્સ કપાયા બાદ પણ પગાર સ્લીપ નથી મળતી. ચેકબુક પણ આપવામાં આવી નથી. ભાવ વધારો ન થાય તો આંદોલનની ચીમકી કારીગરોએ ઉચ્ચારી રહ્યા છે. આપણે કાપોદરા વિસ્તારમાં રવાણીનું ખાતું છે. કારીગરનો પ્રોબ્લેમ અમને એ છે કે અમારે હજી કોઈ ભાવ વધારવામાં આવ્યો નથી. આવી મોંઘવારી પ્રમાણે અમારે ભાવ વધારો જરૂરી છે. બીજી સમસ્યા એ છે, જે અત્યારે જે અમારે જે સાઈઝ હાલે છે ને એનો ભાવ અમને જે પહેલાં કીધો હતો બરાબર છે એ તો અમને આપતા, અત્યારે સાઈઝ વધારી દીધી છે ને પ્લસ ભાવ એનો એ જ રાખ્યો છે. સાઈઝ અત્યારે 1-8 સુધીની કરી નાખી છે. હીરા આવે છે 9 સેન્ટ 10 સેન્ટ એટલા મોટા હીરા આવે છે, પહેલાં 2 સેન્ટ સુધીના જ આવતા. અત્યારે એ સાઈઝ પ્રમાણે ભાવ નથી. અમારા બધા કારીગરો મિત્રોનું એ કહેવું છે કે અમને સાઈઝ પ્રમાણે અમને અમારો ભાવ વધારી આપો. બેંક બાબતે એ છે, અમારે દર મહિને 200 રૂપિયા કપાય છે. જે કારીગરોના ખાતા છે, જેના નથી એના બી કપાય છે. અને ખાતા છે અને 200 રૂપિયા કપાય એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમને એ હિસાબે અમને પગાર સ્લીપ મળવી જોઈએ. અને પ્લસ વ્યવસાય વેરો અમારો કપાય છે તો અમને તો પગાર સ્લીપ તો મળવી જોઈએ. અને પ્લસ જે ખાતા તો ખોલ્યા છે, તો ખાતા ખોલ્યા હોય તો કારીગરને એટીએમ અને ચેકબુક અમને આપી દેવી પડે. એ અમને એવું કંઈ આપ્યું નથી. અને પગાર જે કારીગરો 10-10 હજારના કામ કરે છે એને ખાતામાં 23,000 રૂપિયા નાખે, જે ઓછું કામ કરે એને 23,000 નાખે, તો એના પછીનો આઈટીનો કોઈ પ્રોબ્લેમ આવશે, ઇન્કમટેક્સનો કોઈ પ્રોબ્લેમ આવશે, તેની જવાબદારી કોણ લેશે? મુખ્ય માંગણી અમારી ભાવ વધારવાની છે. અને અમારે આ જે ચેકબુક છે એ અમને પાછી આપી દો. અમારા ખાતામાં જે અમે જેટલું કામ કરીએ છીએ એટલો પગાર નાખો. 400-500 કારીગરો છે. શાંતિથી અમારા જો શાંતિથી અમારો ભાવ વધારવાનો અને અમારે જે ચેકબુક ને અમને છે 200 રૂપિયા જે કપાય છે એને પગાર સ્લીપ જોઈએ છે. હું મથાડામાં છું, કાપોદા સર્કલ. અમારે ભાવ વધારાનો વિરોધ છે. સાઈઝ પ્રમાણે ભાવ નથી એનો વિરોધ છે. કઈ રીતનો વિરોધ છે? અમારે જે સાઈઝ આલે છે અત્યારે 1-8 નંબરની, પહેલાં અમારે 2-3 નંબરની સાઈઝ આલતી હતી, એ પ્રમાણે અત્યારે ભાવ નથી એનો વિરોધ છે. એ લોકો પણ અત્યારે અમારે ચેકબુક ને એટીએમ કાર્ડની બધું એની પાસે છે, એ લોકો અમને આપતા નથી. એટલે એમ કે એ લોકો અમને કેશ પેમેન્ટ આપે, અમારું જે કામ હોય એના કરતાં બમણું જમા થાય છે. દાખલા તરીકે કોઈનો 23,000 ઉપર છે, કોઈનો 22,000 ઉપર, એ રીતના જમા થાય. કામ બધાને 15,000, 16,000, કોઈ 18,000, 17,000 એ રીતના હોય. 400-500 કારીગરો છે અને કારખાનાની બાજુના વિસ્તારમાં બધા અમે વિરોધ કરીએ છીએ. અમારે આ માંગણી જે અમે અત્યારે વાત કરી, માંગણી પૂરી થાય એટલે અમે શાંતિથી બધા બેસીએ. અત્યારે શાંતિથી અમે આંદોલન ચાલુ રાખ્યું છે. શાંતિથી અમે આ હડતાલ ચાલુ રાખશું. ઉલ્લેખનીય છે કે કરોડો હીરાના પોલિશ કરીને કમાતા રવાણી જેમ્સના માલિકો કારીગરોને તેના અધિકાર આપવામાં કેમ પાછીપાની કરે છે તે સમજી શકાતું નથી. બ્યુરો રિપોર્ટ, સુરત.